નમસ્કાર મિત્રો, કેમ છો? એકમ કસોટી આઈએમપી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 ગણિત વિષયની સામયિક મૂલ્યાંકન કસોટીનું પેપરનું સંપૂર્ણ સોલ્યુશન્સ જોઈશું. કુલ ગુણ છે 25 અને સમય છે 1 કલાક. પ્રશ્ન પહેલો, માગ્યા મુજબ ગણો. 3x માઇનસ 5x 5y પ્લસ 6 માં 8y માઇનસ 4x વત્તા 3 ઉમેરો. જવાબ આવશે 3x માઇનસ 4x માઇનસ 5y પ્લસ y પ્લસ 6 વત્તા 3. તો જવાબ આવશે x વત્તા 3y વત્તા 9. બીજું, 3x નો વર્ગ માઇનસ 8x પ્લસ 5xy માઇનસ 10 માંથી 8 માઇનસ 9xy વત્તા 3x નો વર્ગ માઇનસ 5x બાદ કરો. તો અહીંયા આખો દાખલો જ આપેલો છે. 3x નો વર્ગ માઇનસ 8x વત્તા 5y માઇનસ 10 માઇનસ કૌંસમાં 8 માઇનસ 9y પ્લસ 3x નો વર્ગ માઇનસ 5x. તો 3x નો વર્ગ માઇનસ 8x ના 8x વત્તા 5xy માઇનસ 10 માઇનસ 8 પ્લસ 9xy પ્લસ 3x નો વર્ગ માઇનસ 5x. તો 3x નો વર્ગ માઇનસ 3x નો વર્ગ એટલે એ બે ઉડી જશે. માઇનસ 8x વત્તા 5x એનો સરવાળો થાય તો જવાબ માઇનસમાં આવે માઇનસ 3x પ્લસ 5xy વત્તા 9 માઇનસ 10 માઇનસ 8. તો જવાબ આવશે માઇનસ 3x વત્તા 14xy માઇનસ 18. બીજો, યોગ્ય નિતસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર કરો. x વત્તા 7 x માઇનસ 1. તો x નો વર્ગ વત્તા 7 વત્તા માઇનસ 1 અને x વત્તા 7 અને બીજા કૌંસમાં માઇનસ 1. તો x નો વર્ગ વત્તા 6x માઇનસ 7. બીજો, 2x વત્તા 1 અને 3x માઇનસ 2. તો 2x પહેલા કૌંસમાં 3x માઇનસ 2 અને પ્લસ 1 તો 3x માઇનસ 2. તો 3 × 6x અને 2 × 4x માઇનસ 4x વત્તા 3x માઇનસ 2. તો જવાબ આવશે 6x નો વર્ગ માઇનસ x વત્તા માઇનસ 2. બીજું, યોગ્ય નિતસમનો ઉપયોગ કરીને કિંમત શોધો. તો 99 નો વર્ગ, તો 99 ને આપણે વિભાજન કરતા 100 માઇનસ 1 નો વર્ગ, તો 100 નો વર્ગ માઇનસ 2 ગુણ્યા 100 × 1 પ્લસ 1 નો વર્ગ. તો 100 નો વર્ગ એટલે 10000 અને ઉપરના ગુણાકાર તો 100 × 2 એટલે 200 અને 1 નો વર્ગ એટલે 1. તો જવાબ આવશે 9801. બીજો, 152 નો વર્ગ માઇનસ 148 નો વર્ગ. તો નજીકની સંખ્યા જોઈએ તો 150, તો 152 માઇનસ 2 નો વર્ગ અને 148 પ્લસ 2 નો વર્ગ એટલે 152 નો વર્ગ વત્તા 2 150 2 વત્તા 2 નો વર્ગ એટલે 148 નો વર્ગ માઇનસ 2 148 2 વત્તા 2 નો વર્ગ. તો 22500 પ્લસ 600 પ્લસ 4 અને 22500 માઇનસ 600 પ્લસ 4 તો 23104 માઇનસ 21904. તો જવાબ આવશે 1200. બીજું, નીચેના પ્રશ્નો માટે યોગ્ય જવાબ આપો. લંબઘનના શિરોબિંદુ V અને ધાર E ની સંખ્યા જણાવો. તો શિરોબિંદુ V બરાબર 8 અને ધાર B બરાબર 12. ચોરસ પાયાવાળા પ્રિઝમ માટે ધાર, શિરોબિંદુ અને ફલકની સંખ્યા જણાવો. તો ધારની સંખ્યા 8 છે, શિરોબિંદુ 5 છે અને ફલક 5. પ્રશ્ન 5, વિભાગ અમાં આકાર અને વિભાગ બમાં તે ઉપરથી કે આગળથી જોતા કેવા દેખાય તે દર્શાવેલ છે. તો વિભાગ અ અને વિભાગ બ સાથે યોગ્ય જોડકા જોડો. વિભાગ અમાં પહેલું ને ઉપરથી જોતા એટલે કે ટેબલ ટાઈપનું છે એને ઉપરથી જોતા જવાબ આવશે સી. બીજું, એ સેમ ટેબલ ટાઈપનું છે પણ એને સામેથી જોતા જવાબ આવશે એ. ત્રીજું, લંબગોળ ટાઈપનું છે એને ઉપરથી જોતા જવાબ આવશે ડી. અને પાંચમું છે પ્રિઝ, ચોથું છે નટબોલ ટાઈપનું ને ઉપરથી જોતા જવાબ આવશે વિકલ્પ ઈ. અને પાંચમું પ્રિઝમ ટાઈપનું છે એને સામેથી જોતા જવાબ આવશે વિકલ્પ બી. થેન્ક યુ મિત્રો.